નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. બ્રહ્મસિંહ જગદીશ દવેના ગુણાનુવાદ સભામાં પ્રફુલ્લ દવેના સુમધુર ભજનોએ આપી શ્રદ્ધાંજલિ. સોમનાથ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા તડામાર તૈયારીઓ. ઉડાન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટનું આયોજન. બ્રાહ્મણ સમાજની ગુજરાતની વિવિધ સંસ્થાઓ દ્વારા બ્રહ્મસિંહ જગદીશ દવેની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનો પ્રારંભ ખ્યાતનામ ગાયક કલાકાર પ્રફુલ્લ દવેના ભજનોથી થયો હતો. તેથી જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. સાથે સાથે ગુણાનુવાદમાં પ્રથમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની કારોબારીમાં પસાર કરવામાં આવેલા શોક ઠરાવનું વાંચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રહ્મસિંહ જગદીશ દવેએ બ્રહ્મ સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ તથા અન્ય સમાજ માટે કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. શ્રી જગદીશભાઈ દવેની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સભા એવમ ભજન સંધ્યાના કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યની દુનિયામાં તેમનું ખૂબ મોટું નામ છે એવા માનની શ્રી પ્રફુલ્લભાઈ દવે, બકાભાઈના ઘણા સ્વરૂપ જોયા ત્યાં, પરંતુ આજે શાયરના સ્વરૂપમાં પ્રથમ વખત સાંભળવાની તક મળી. માનનીય બકાભાઈ, જગતભાઈ, જગદીશભાઈનો પરિવાર, ઉપસ્થિત મિત્ર બંધુઓ, જગદીશભાઈ વિશે શું કહેવું એમ આપણે ઘણી વખત થાય. જગતભાઈ બહુ સાચું કહ્યું, રોજ 12:30 થી એકમાં એક મેસેજ આવે વોટ્સએપ ઉપર, મહાદેવ, બસ ખાલી મહાદેવ લખેલું. સાહેબ, એક મહિનાથી એ મેસેજ બંધ થઈ ગયો, બંધ થઈ ગયો મેસેજ મારો. નવાઈ લાગી કે એક મહિનાથી કોઈએ ફક્ત મહાદેવ લખીને કોઈએ મેસેજ બીજાએ પણ નથી કર્યો. એ ટ્રેડમાર્ક મારી દ્રષ્ટિએ જગદીશભાઈનો જ હતો એવું માનો છું. જયારે પણ ફોન કરું, પહેલો શબ્દ મહાદેવ જ હોય, બીજું કઈ ન હોય. મહાદેવ આટલું બોલે આપણી સાથે. ઘણી વખત સૂર્યકાળની ઓફિસમાં મળવાનું થાય, ઘણા પ્રસંગો એવા છે કે અમરેલીનો પ્રસંગ બનેલો બકાવી, આપણી દીકરીની હત્યા થયેલી, અમદાવાદમાં મીટિંગ અને મારો સ્વભાવ કે જ્યાં સુધી સાચા તથ્યને ના જાણીએ ત્યાં સુધી કોઈ એક્શન નહીં લેવા. એ વખતે મેં કહેલું, મેં કહ્યું આ સૌરાષ્ટ્રમાં બનેલી ઘટના છે. જગદીશભાઈને કાનમાં કહ્યું, પછી ગાંધીનગર ડીજીને આપણે આવેદન પત્ર આપવા ગયેલા ત્યારે જગદીશભાઈ મારી પાસે આવ્યા, મારો હાથ લઈને એમના હૈયા ઉપર મૂકીને મને કાનમાં કહ્યું, તમે મારા સાચા હતા, પીએમ રિપોર્ટ ખોટો આવ્યો છે. આ વાત સ્વીકારી લીધી એમણે. પરંતુ કહેવાનો અર્થ એક જ છે કે ગુણાનુવાદ સભામાં હું એક જ વાત કહીશ કે આ ગુણાનુવાદ સભામાં આપણે એક જ વસ્તુ શીખવાની છે કે ગમે ત્યાં તમે બેઠા હોય, ગમે તે ક્ષેત્રની અંદર હોય, ગમે તે વિચારધારા તમે ધરાવતા હોય, પણ જો બ્રાહ્મણના દીકરા હોય તો મહાદેવ તરીકે એક રહેજો. એ જ હું માનું છું કે સાચી શ્રદ્ધાંજલિ આપણે જગદીશભાઈને આપી કહેવાય. જ્યારે પણ આકલ પડે મહાદેવના નામની, આપણા જે કાંઈ જોડા પગરખા પહેર્યા હોય એ બધા બહાર કાઢી અને મહાદેવ તરીકે આપણે એક થઈએ, તો હું માનું છું કે જ્યાં પણ એમનો આત્મા હશે એ આત્મા આપણને આપણા ઉપર રાજી રહેશે. વિનોદભાઈ ઠાકર, પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ, કહે છે દાદાના અવસાનથી બ્રહ્મ સમાજ ઊંડા શોકની લાગણી અનુભવે છે. પરમ કૃપાળુ પરમાત્મા આપના આત્માને ચિર શાંતિ આપે.
અશોકભાઈ રાવલ અમદાવાદ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર, મણિનગર વિભાગ 8 સહમંત્રી, મંત્રી તથા કારોબારી સભ્યો દ્વારા પરમાત્માને પ્રાર્થના કરી પૂજ્ય દાદાના સદગત આત્માને શાંતિ મળે અને પરિવારને હિંમત મળે એવી અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. માનીય શ્રી શક્તિસિંહ ગોહિલ, એમએલએ, ચેરમેન જાહેર હિસાબ વિભાગ સમિતિ, ગુજરાત રાજ્ય ગાંધીનગર, તેઓ કહે છે કે સદગતના આત્માને ચિર શાંતિ મળે તથા પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અરુણ ભુજ પ્રમુખ શ્રી ગાંધીનગર શહેર વસાહત મંડળ, તેઓ પણ કહે છે કે બ્રહ્મનિષ્ઠ, નિષ્ઠાવાન, નિર્ભય પત્રકારત્વને જીવંત રાખનાર દાદાની વિદાય આજે અમને વસમી લાગે છે. ડોક્ટર વાસુદેવ પાઠક, મંત્રી શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ, તેઓ કહે છે કે બ્રહ્મર્ષિ જગદીશભાઈના પરલોક ગમનથી ન પૂરાય તેવી ખોટ પડી છે. આ સાથે ખેડા જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ નડિયાદ, શ્રી દંડાવ્ય ઔદિત્ય 76 બ્રહ્મ સમાજ હિતવર્ધક મંડળ મહેસાણા, શ્રી દંડાવ્ય ઔદિત્ય 76 ભવન ટ્રસ્ટ અમદાવાદ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ શહેર પશ્ચિમ, શ્રી કામેશ્વર મહાદેવ તથા મોતીરામ વિઠ્ઠલદાસ સાર્વજનિક ટ્રસ્ટ નારણપુરા અમદાવાદ, કલોલ દંડાવ્ય ઔદિત્ય 76 બ્રહ્મ સમાજ કલોલ, કામેશ્વર મેડિકલ સેન્ટર અમદાવાદ, શ્રી દંડાવ્ય ઔદિત્ય 76 સાંસ્કૃતિક બ્રહ્મ સમાજ અમદાવાદ, શ્રી દંડાવ્ય 27 ઔદિત્ય 76 બ્રહ્મ સમાજ અમદાવાદ, શ્રી દંડાવ્ય ઔદિત્ય 76 સાંસ્કૃતિક સમાજ અમદાવાદ, શ્રી હળવદ બ્રહ્મ સમાજ કાર્યાલય નારણપુરા અમદાવાદ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અમદાવાદ વિભાગ 4, જગદીશ પી મેવા ફ્રીલાન્સ ફોટો જર્નાલિસ્ટ અમદાવાદ, રશ્મિકાંત ત્રિવેદીજી, આર સી મહેતા પ્રમુખ શ્રી બ્રહ્મ સમાજ થલતેજ મેમનગર વસ્ત્રાપુર બોડકદેવ, શ્રી નૂતન બ્રહ્મ સમાજ બાવળા, આપને સંભળાવું. આ સાથે જ ભજન સંધ્યામાં ગાયક કલાકાર પ્રફુલ દવેના પુત્ર હાર્દિક દવે જોડાતા સમગ્ર વાતાવરણમાં ભક્તિનો અનેરો સુર રેલાયો હતો. બ્રહ્મર્ષિ જગદીશ દવે એ શિવના અનન્ય ભક્ત હતા અને જ્યારે મહાદેવ ભોળાનાથના ભજનો ગવાયા ત્યારે સમગ્ર વાતાવરણ શિવભય બન્યું હતું.
ગુણાનુવાદ કાર્યક્રમમાં પરમ પૂજ્ય ચૈતન્ય શંભુ મહારાજ, પૂજ્ય જ્યોતિર્નાથજી, ચેતન રાવલ, ભરત રાવલ, મહેન્દ્ર પંડ્યા, ગૌતમ રાવલ, જગત શુક્લ, અનિલ શુક્લ, હેમાંગ રાવલ, પ્રદીપ રાવલ, હિમાંશુ પટેલ, મહેન્દ્ર વાઘેલા તથા બ્રહ્મ સમાજના ગણમાન્ય વ્યક્તિઓ તથા વિવિધ સંસ્થાના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જ બ્રહ્મર્ષિ જગદીશ દવેના પરિવારના સભ્યોમાં પૂજ્ય કંચનબા તથા યજ્ઞેશભાઈ, અજયભાઈ અને પરિવારના સભ્યો ઉપસ્થિત. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચના રોજ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પધારવાના હોય, જેને ધ્યાને લઈને સરકારી તંત્ર, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનને સાર્થક કરવા અને તેમના આગમન માટે રોડ રસ્તાના
સરખા કરવાના તમામ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ સૌ પ્રથમ વખત સોમનાથ મંદિર આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષા અને આગમન ને લઈને સોમનાથ નજીક ત્રિવેણી ઘાટ પાસે 3 હેલિકોપ્ટર ઉતરી શકે તેવા હેલીપેડ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિશાળકાય ડોમ પણ બનાવવામાં આવ્યો છે, તે અંગેની તડામાર તૈયારીઓ માટે અધિકારીગણ લાગી ગયા છે. અહીંયા વડાપ્રધાન સભાને સંબોધવા હોવાથી એક ડોમ પણ બનાવવામાં આવ્યો છે, જેમાં 5,000 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું અભિવાદન સ્વીકારશે. સોમનાથ મંદિરે જવા ત્યાંથી તેઓ સોમનાથ મંદિરના દર્શને જવાના છે. વિશેષ ગેટ ફૂલોથી શણગારવામાં આવશે. મંદિરમાં વિવિધ પૂજા વિધિ સહિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વેરાવળથી સોમનાથ આવતા તમામ રસ્તાઓ સાફ સફાઈ અને રિપેરિંગ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરના વડાપ્રધાન મોદી પોતે પણ ટ્રસ્ટી હોય ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ ટ્રસ્ટી છે, લાલકૃષ્ણ અડવાણી પણ ટ્રસ્ટી છે, તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પી કે લહેરી સહિતના મોટા ગજાના નેતાઓ પણ તેમની સાથે જોડાવાના છે. હાલમાં તો ગીર જિલ્લાના વેરાવળમાં દિવાળી જેવો માહોલ દેખાઈ રહ્યો છે. ઉડાન ફાઉન્ડેશન દ્વારા પ્રારંભ પબ્લિક રિલેશનના સહયોગથી અમદાવાદ ખાતે ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના તમામ સેલિબ્રિટી એક્ટર્સ, સિંગર્સ, ક્રિકેટ સિંગર્સ, ડાયરેક્ટર્સ, કોમેડિયન સિવાય પણ ઘણા લોકો આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. ઉડાન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાહુલ પટેલે આ અંગે જણાવ્યું કે ઇવેન્ટ થકી અમે ગરીબ બાળકો માટે આર્ટ ઓફ પરફોર્મન્સ માટે એક શાળાનું શરૂ કરવા જઈ રહ્યા છે, જેનું નામ પગથિયું રાખવામાં આવ્યું છે. આ સેલિબ્રિટી ક્રિકેટ મેચ જીસીસી થકી જેટલું પણ ફંડ ઊભું કરાશે આ શાળા માટે ઉપયોગમાં લેવામાં આવશે. શાળામાં બાળકોને ડાન્સ, સિંગિંગ, કોમેડી, એક્ટિંગ જેવા અનેક પ્રવૃત્તિઓ શીખવાડવામાં આવશે. પગથિયું શાળા ખાતે બાળકોને ગુજરાતના બધા જ સુપ્રસિદ્ધ લોકો દ્વારા ભણાવવામાં આવશે, જેમાં ધ્વનિ, ગૌતમ, અરવિંદ વેગડા, પાર્થિવ ગોહિલ, નિખિલ મુનશી, મનન દેસાઈ જેવા અનેક સુપ્રસિદ્ધ કલાકારો તેમને મફત શિક્ષણ આપશે. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.